નમસ્કાર, હું દીપના પટેલ. મારી નવતર પ્રવૃત્તિ ફ્રેન્ડશિપ વિથ મેટ્સ. કોવિડ-19ની પરિસ્થિતિ સામે જ્યારે આપણે 2.5 વર્ષથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ હતું. વર્ગખંડમાં બાળકોને શાળામાં બોલાવવામાં આવતા ન હતા અને બાળકોને ઓનલાઈન શિક્ષણમાં ગણિત વિષય પ્રત્યક્ષ રીતે ભણાવી શકાતો ન હોવાને કારણે મારી કરમલા પ્રાથમિક શાળાના બાળકોનો ગણિત વિષય પ્રત્યેનો રસ ઘટવા લાગ્યો. બાળકોને ગણિત વિષય અઘરો વિષય છે એવું લાગવા લાગ્યું અને એના પરિણામ સ્વરૂપે બાળકો ગણિત વિષયની એકમ કસોટીમાં પણ તેમનું પરિણામ ઘટવા લાગ્યું. આ સમસ્યા દૂર કરવા માટે બાળકોનો ગણિત વિષયમાં રસ જળવાઈ રહે, બાળકોને ગણિત વિષય એટલે અઘરો વિષય એ પરિભાષા દૂર થાય એ માટે આ નવતર પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો. સૌ પ્રથમ ધોરણ 3 થી 8ના બાળકોને ગણિત વિષયમાં કઠિન લાગતા મુદ્દાઓ જેવા કે અપૂર્ણાંક, સ્થાન કિંમત, વધીવાળા દાખલા, સંખ્યા રેખાના આધારે સરવાળા બાદબાકી, પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જેવા મુદ્દાઓની નોંધ કરવામાં આવી. ત્યાર પછી આ મુદ્દાઓને અનુરૂપ વિવિધ રમતો, વિવિધ એક્ટિવિટીની નોંધ કરી અને એ એક્ટિવિટી અને રમતોને TLM અને TLM સ્વરૂપે બનાવીને બાળકોને સમજાવવામાં આવ્યા. બાળકોને સમજાવતા તે લોકોને ગણિત વિષયમાં થોડો થોડો રસ જાગૃત થયો અને ત્યારબાદ અમે દરરોજ એક તાસ બાળકોને આ વિવિધ એક્ટિવિટી રમવા માટે આપતા હતા. ધીમે ધીમે તેમાં થોડા થોડા વધારે બાળકો જોડાવા લાગ્યા અને બાળકોને ગણિત વિષય પ્રત્યેનો રસ વધવા લાગ્યો અને એકમ કસોટીમાં પણ બાળકોનું પરિણામ સારું જોવા મળ્યું. ત્યારબાદ અમે આ નવતર પ્રવૃત્તિના મૂલ્યાંકન સ્વરૂપે બાળકોને ગણિત વિષયને ચિત્રકામ સાથે સાંકળીને વિવિધ ચિત્રોમાં ગણિતના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના દાખલાને ગણીને રંગપૂર્ણી કરવા માટેના પેપર આપવામાં આવ્યા. તેમાં લગભગ 3 થી 8ના 70 જેટલા બાળકોએ ભાગ લીધો અને 70-70 બાળકો સફળતાપૂર્વક એ પ્રવૃત્તિ પાર પાડી. આ નવતર પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપે એવું જોવા મળ્યું કે લોકડાઉન દરમિયાન જે એકમ કસોટી લેવાઈ હતી તે એકમ કસોટીમાં બાળકોના માર્ક અને આ નવતર પ્રવૃત્તિનો પ્રયોગ કર્યો ત્યારબાદ બાળકોના ગણિત વિષયના માર્કમાં ઘણો સુધારો જોવા મળ્યો. બાળકો ગણિત વિષય સરળ વિષય છે એવું સમજવા લાગ્યા અને ગણિત વિષય પ્રત્યેનો એમનો રસ વધવા લાગ્યો. એના અવયવ એટલે કે બેના ગુણા, તમને આવડે ને બેના ગુણા, બરાબર? આ સાની રમત છે? આપણે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાના લસાગુસા શોધવાની રમત છે, બરાબર? તો અવિભાજ્ય સંખ્યા કઈ? 2, 3, 5, 7, 11, હે ને? તો તમે કહો, ચાલો કઈ બે અવિભાજ્ય સંખ્યા લઈએ? આપણે 2 ને 11 લઈએ, એનો લસાઅ શોધીએ આપણે 2 ને 11. ચાલો તો પહેલા 2 ના ગુણક કેવું બને, કયા કયા આવે? 1. ચાલો જવાબ બધા ખાનામાં 4, બરાબર? તો હવે કયા એવા ખાના છે જેમાં 2 છે? એક જ ખાનામાં 2 છે, જો કયા છે?
તો એ ઉઠાવી લઈએ, યાદ રાખજો કયો 22. તો હવે પહેલું આ છે એટલે એમ કહેવાય કે 11 અને 2 નો લસાઅ કેટલો 22. કેમ આવું? આમાં બે ખાના આવ્યા ને એટલે બરાબર, બે છીછવા આવ્યા ને એટલે બંનેના ગુણક ક્યાં સરખા થાય છે બરાબર. એ ગુણક 22 નો ગુણક 11 માં પણ આવે છે અને 2 માં પણ આવે છે એટલે 11 અને 2 નો લસાઅ કેટલો 22 બરાબર. ચાલો જો બીજી એક્ટિવિટી બતાવું તમને. આ શું છે? કયો આકાર છે? વર્તુળ આકાર છે. ચાલો આ આખું એટલે વર્તુળ, એના કેટલા ભાગ કર્યા છે અહીંયા? તો આખું એટલે વર્તુળ એટલે 1 અને કેટલા ભાગ કર્યા? 2 ભાગ એટલે નીચે લખ્યા. તો આ કેટલા ભાગ થયો? થયો કહેવાય 1/3 બરાબર. ચાલો હવે બીજું ભૂલ, કેટલા ભાગ કર્યા? 3. તો કેટલા ભાગ થયા? કેટલા ભાગ થયા? 1/3. કેટલા ભાગ થયા? 1/3. પછી આ કુલ કેટલા ભાગ થયા? 4. એટલે કેટલા ભાગ? 1/4 બરાબર. તો આ કેટલા છે? આ કેટલા ભાગ થયા ગણો, 1 2 3 4 5 6 એટલે કેટલું ભાગ, કેટલાનો ભાગ થયો? 1/6 બરાબર ને. એવી રીતે કા સુધી છે? 1/6 બરાબર ને. પછી આ એક એક્ટિવિટી છે જોજો. હા જ્યાં મેં કેટલા અંક લખેલા છે આમાં ગણો, 15 સુધીના લખેલા છે છે ને, 1 થી 15 ના લખેલા. ચાલ સાહિલ તને કહો, આમાંથી કોઈ એક સંખ્યા ધારી લે, મનમાં ધાર છે કોઈને કહેતો નહીં, ધારી કોઈ પણ એક સંખ્યા ધારી. ચાલ જો હવે આ પહેલી સીટ છે, દેખાય છે તને? આ આ સીટમાં તે જે સંખ્યા ધારેલી છે તે નીચે છે નથી, તો એને સાઈડ પર મૂકી દેવાનું. ચાલો હવે આ બીજી સીટ છે, એમાં છે છે ને, તો એને આની ઉપર બરાબર મૂકી દેવાનું, બે ની નીચે બે આવે એવી રીતે બરાબર. ચાલો આમાં નીચે છે સંખ્યા તે ધારેલી છે ને, જો જો જાદુ થશે. ચાલો આમાં છે જો બધા ધીમે ધીમે ઓછા થતા જાય નીચે છે ને. ચાલો આમાં છે નથી, અને આમાં છે, તો તે ધારેલી સંખ્યા બરાબર બરાબર ને. તો તમે પાછા જાતે આ પ્રવૃત્તિ કરજો.